નમસ્કાર, વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 551મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જેએન પુરોહિત સાહેબ, જેઓ આપણને રોગની ફેક્ટરી પેટ, ઉદર રોગોની સારવાર ભાગ 6, જેમાં વાયુથી થતા રોગો 80 પૈકી 30 અગાઉના વેબિનારમાં લીધા હતા, અને બાકીના વાયુથી થતા 50 જેટલા રોગો વિશે માહિતી આપશે. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ, ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. પાંગળા છે,
ઘડા પિત્ત અને કફ ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવાનું કાર્ય વાયુ જ છે, એનો પ્રેરક વાયુ છે. પિત્તથી થતા રોગો, કફથી થતા રોગો અંદર પણ મુખ્યત્વે વાયુ છે. એવા વાયુ વિશે ગયા વખતે ખૂબ જ એને ડીપ નોલેજ કહેવાય, જેને તત્વ કાઢીને આપેલને પીરસેલું હોય એવું આદરણીય શ્રી રમજુભાઈ સરવૈયાએ અને ઠક્કર સાહેબે પાંચ આપણા વાયુમાંથી જ્ઞાનવાયુને મુખ્યત્વે ગણી અને સ્વચ્છતા થયેલ. સુષુપ્ત અને ચરકના પ્રકરણોની અંદર આપણે એમ થાય કે અત્યારે આપણા મહાનુભવો એકબીજા સાથે મતભેદ પણ થતો હોય ને ચર્ચા થતી હોય તો આ તો અનધિકારથી છે, આજકાલથી નથી. કારણ કે સુષુપ્ત વગેરે એ પણ વાત રોગોના અધ્યાયોમાં જે જુદો જુદો નિર્દેશ કર્યો હતો પણ તે મહર્ષિઓએ કફપિત્તના પ્રકરણનો નિર્દેશ કર્યો નથી. પિત્ત અને કફના રૂપ અને એના રસના યોગથી દૃશ્ય અથવા તો વિશેષ સાથે સંબંધ હોવાથી જેમ હળદર અને ચૂનાને ભેગું કરીએ તો કંકુ થાય એવી રીતનો તર્ક શક્તિ કાઢી અને ઘણી જગ્યાએ આ પ્રકરણ લીધેલા. સુષુપ્તે નિદાન અવસ્થા પહેલા જ અધ્યાયમાં વાત વ્યાધિનું પ્રકરણ લીધેલું, ત્યારે માધવ નિદાને ઘણો ખરો ભાગ સુષુપ્ત પ્રમાણે લીધેલો. તે ચરકના સિદ્ધાંત પ્રમાણે કર્યું નથી તો ઘણી વખત આપણને એવું થાય કે આપણે કઈ ચર્ચાની અંદર ઘણા બધા એવા આપણા મહાન ઋષિ તુલ્ય વૈદ્યોની ચર્ચા પરિચર્ચા ચર્ચા પરિચર્ચા ચાલતી હોય છે ને એમાંથી કઈક ને કઈક આપણને મળતું રહેતું હોય, એટલે જ આ બધાને હું એમાં અમારા સર્વૈયા તો ગળેલ ભગત તો ગળેલ ભગત એટલા માટે શાંતિથી પોતાના ગુરુના શબ્દોનું સંપૂર્ણપણે પાલન કરીને એક એક અક્ષર એક એક વસ્તુને આપણને ગયા વખતે સમજાવે છે. વાત પિત્ત અને કફથી આપણું શરીર પહેલું છે તો આ ત્રણ તત્વો મુખ્ય સાત ધાતુઓ સાત ઉપધાતુ સાત મલાદી ત્રણ દોષ બીજામાં જવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ જશું. પણ આજના આપણા વિષયને વધારે ન્યાય આપવા માટે પ્રાકૃતિક વાયુ શું ચીજ છે એ સારંતરે ત્રિદોષ સિદ્ધાંતમાં બતાવ્યું અને માધવકારે વાત વ્યાધિઓને જે વાત કહે છે જે વાયુ કહે છે તે પ્રમાણે આપણને સમજાયું કે ઠંડુ ખાવાથી વિષમ ભોજન લેવાથી ઠંડુ ખાવાથી વધારે પડતું ડાયટ કરવાથી એટલે અલ્પ ભોજનથી પણ વાયુના રોગોની સંભાવના બનતી હોય. ખોરાકમાંથી વાયુ છૂટે છે, જો વાત છૂટ ન થાય તો ખોરાકની અંદર કણો પેદા થાય. એના સ્થાન પરત્વે આદમાન અન્ન અને આત્તો એના પણ પાછા ત્રણ ભેદ કરેલા. માંથી બરોબર પાક્યા પછી ખોરાક માંથી જે વાયુના પરમ અણુઓ અને પરમાણુઓ નીકળ્યા એક પ્રકારના બબલ ગાયના દાણા જેવડા એવા પણ એને આપણે એની ગણના એમાં પણ વાયુના પરપોતા પ્રમાણે પરમાણુ નીકળ્યા તેમાં જે ગુરુ તત્વ વાળા હતા તે નીચે ગયા
ચાલવાથી ખોરાક નરમ થાય, ઓછો થાય,
ગયા પછી ત્યાંથી કેટલા ફેરફાર થાય છે એના વિશે આપણે વેબિનારમાં જાણી ચૂક્યા છીએ અને જાણતા જઈએ છીએ સ્ટેપ બાય સ્ટેપ. તો ત્યારે મહેનત કરવાથી એની પ્રેશર છે એ હાર્ટ ઉપર આવે આવે ના આવે. 21 થી 20 થી 26 મહાનુભવો એ અનિલભાઈ પાનપુરિયા સાહેબ પ્રફુલભાઈ અને અનેક મહાન આપણા વૈદ્યો પરંપરાધિક વૈદ્યો દ્વારા જે 20 થી 26 નો પ્રોગ્રામ છે એ કોલેસ્ટ્રોલ અને હાર્ટ માટે છે. તો આ વસ્તુ ત્યાં સમજવી બહુ જ જરૂરી, પેશન્ટ ને સમજાવવામાં પણ જરૂરી છે ને પેશન્ટ ને સમજવા માટે પણ આ વસ્તુ બહુ જરૂરી. શિક્ષાહાર, ભારે ખોરાક, આશુ પ્રકૃતિમાં રહી અને ન પાચનતા એવો ખોરાક લેવાથી વગર અને ખૂબ જ ખાય અને તાત્કાલિક મહેનત કરવાથી એની અસર આપણા હૃદય ઉપર આવે આવે ના. ફક્ત હૃદય જ નહીં, શરીરના અનેક આપણા જે પોષણ છે અનેક ઓર્ગન છે એના ઉપર એની અસર આવે જ છે, પણ હૃદય ઉપર અસર પડવાથી મૃત્યુને ભેટી શકાય. જયારે અન્ય પાર્ટ વાઇઝ રક્ત થઈ ગયું હોય તો એનું દવા થાય પણ એટલે થાય પછી દવા કરવી મુશ્કેલ બની જતી હોય. તો આ કાચો એમાંથી એક પ્રકારનો આમ ઉત્પન્ન થાય, વધારે મહેનત કરવાથી, જમીને મહેનત કરવાથી, વિરુદ્ધ આહાર લેવાથી, વિરુદ્ધ ચેષ્ટા કરવાથી, મંદાગ્નિ હોય અને ખોરાક ખાવાથી પેટમાંનો અપકવરસ વાયુથી કફના સ્થાને જાય અને ત્યાંથી કફને દૂષિત થઈને મસ્તક પણ જાય. કફ વાત તથા પિત્તની દુષ્ટ અનેક વર્ણનો અને ચિત્તો થઈ સ્તોત્ર એટલે રસવાહિની નળીઓને કંપિત કરી વાયુ તથા કફ એ વખતે ફોપાવી અને સિક સંધિમાં એટલે કે કેળના ભાગમાં પ્રવેશ કરી અને ગાત્રોને સ્તબ્ધ કરે. આ એટલે આમ વાત છે. લક્ષણો તો આપણને ખબર જ છે, અંગનું મરડાઈ જવું, અરુચિ, તરસ, આળસ, શરીરમાં જડત્વ, સામાન્ય તાવ રહેવો, શરીર ગરમ રહેવું અને ધીમે ધીમે અન્ડાઇજેશન સિસ્ટમ શરૂ થાય, અપચો, અજીર્ણ, અન્નનું પાચન ન થવું. તો આ બધાની ચર્ચા અત્યારે અહીં શા માટે, આમ વાતની ચર્ચા અહીં કરવાનું કારણ શું? તો કે વિકૃત થયેલો વાયુ, પરમાણુની જે વિકૃતિ થાય તો તે નીચેના વિકૃત વાયુથી થતા રોગોમાં મુખ્યત્વે આમ વાતો દરની અંદર આપણે જે સમજી રહ્યા છે એની અંદરનો અપર્ણ વાયુ અથવા તો નહીં પચેલો ખોરાક ની અંદરથી એક પ્રકારનો વિકૃત મ્યુકસ અને રસ તત્વ ઉત્પન્ન થવાથી એમાંથી આમ વાત જેવા રોગો પરમાણુ હલકા
કેટલા એવા લોકો
કે 70 પહોંચેલા હશે, કોઈ એનાથી ઉપર પણ પહોંચેલા હશે, અને એ લોકો તંદુરસ્ત જીવન જીવે છે. એ સિવાય સમાજની અંદર, આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર, આપણી જ્ઞાતિની અંદર, આપણા સમાજમાં આપણે એવા ઘણા બધા લોકોને જોઈએ કે 80 વર્ષ તંદુરસ્ત હોય છે અને ઘણું બધું કામ કરતા હોય, કારણ કે એને વેલિડિટી નો ઉપયોગ જેટલો કરવો જોઈએ એટલો કર્યો, એટલે એ આગળ પોતાનું સારું શરીર અને શુદ્ધ શરીરને લઈ અને જીવન જીવી રહ્યા છે. બાકી તો પરમાત્માએ જે નક્કી કરેલું હશે એમાં તો હું કોઈ હસ્તક્ષેપ કરી ન શકું, એટલી મારી બુદ્ધિ પણ નથી. તો શોષણની જે ક્રિયા છે એ વ્યસનથી અવશોષણ કેવી રીતે થાય, એ વ્યસન ના મારા વેબિનારમાં મેં સમજાવેલું છે, સાંભળી લેવો. છતાંય શોર્ટમાં કહું તો અવશોષણ એટલે એક પ્રકારના ફાઇબ્રોઇડ, આપણા તમાકુ સિગરેટ પીવા, સિગરેટ પીવાથી લંગ્સ ફાઇબ્રોઇડ થાય, અને વધારે પડતી તમાકુ છે અથવા તો એના સિવાયના અનેક વ્યસનો કરવાથી લીવર, સ્ટમક અને ઇન્ટેસ્ટાઇનમાં પણ નાના નાના ફાઇબ્રોઇડ થતા હોય. જે જગ્યાએ ફાઇબ્રોઇડ થયું ત્યાંથી શોષણ ક્રિયા બંધ થઈ, અવશોષણ થયું. તો એ જે મને મોકલાવ્યું હતું ભાવિનભાઈ, એની અંદર ચોખ્ખું લખ્યું હતું, પછી દવાઓ કામ નથી કરતી, કારણ કે ફાઇબ્રોઇડ એટલું બધું થઈ ગયું હોય કે શોષણ ક્રિયા એલોપેથિક હોય કે આયુર્વેદિક હોય કે આયુર્વેદ ના મહાન ઋષિ એવા વૈદ હોય તો પણ અવશોષણ સંપૂર્ણ થયા પછી વ્યક્તિને બતાવી શકાતા નથી, એને આપણે અસાધ્ય રોગ અથવા મૃત્યુ કહે. તો અવશોષણ ની પ્રક્રિયા થી બચવા માટે પણ વ્યસન થી દૂર રહેવું જરૂરી છે, અને જ્યારથી અવશોષણ ની પ્રક્રિયા શરૂ થાય ત્યાંથી આપણું વૃદ્ધત્વ શરૂ થાય. 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ એ જીન સાથે પણ સંકળાયેલું છે, જિનેટિક છે. અમુક લોકોના વડીલો 90 વર્ષ જીવા હોય તો આપણે 80 વર્ષ જીવવાનું, એવું ગણીને ચાલવાનું, કારણ કે આપણે વેલિડિટીમાં 10 વર્ષના હસ્તક્ષેપ કરી ફેંક્યા હશે. તો અંગ શોષ શરીરની અંદરનો 30 નંબરનો વાયુ પ્રકરણ પ્રમાણે એ વાયુ આખા શરીરમાં શોષણ કરે, અને જેટલો એ શોષણ કરાવતો વાયુ જેટલો શુદ્ધ એટલી જ આપણી યુવાવસ્થાને જાળવી રાખે. તો આ શોષણ યુક્ત વાયુને શુદ્ધ કરવાનું કાર્ય કોણ કરે? તો કે રસાયણો. જ્યારે આપણે આ 30 ને 30 ને પાછા રિપીટ કરશું તે દિવસે રસાયણ એટલે શું અને રસાયણ કેવી રીતે એ 30માં નંબરમાં આપણે એને લેશું કે રસાયણો છે એ યુવાવસ્થાને સ્થિર કરે. યુવાવસ્થા ક્યારે સ્થિર થાય? શોષણ પ્રક્રિયા બરોબર હોય અને ખાધેલું અન્ન સંપૂર્ણપણે પાચે ન થઈ અને શરીરને પૂરેપૂરી સ્થિતિની અંદર જે આપણે 25% ખાધું છે એમાંથી 20% પાચન થઈ અને શરીરને પોષણ આપે ત્યારે કોઈ પણ વસ્તુ સ્થિર થાય. યુવાવસ્થાને સ્થિર કરવાની પ્રક્રિયા એટલે રસાયણ છે. કરો રસાયણ છે, લોહ ભસ્મ રસાયણ છે, ત્રિપલા રસાયણ છે, અથવા તો અનેક પદાર્થો છે, ગળો ગોખરું ને આમળા રસાયણ છે. આવા કોઈ પણ પદાર્થોનું સમજણ પૂર્વક અથવા તો વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે જોઈને લેવામાં આવે તો શોષણ પ્રક્રિયા વધે વધે ને વધે. આ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ હતો એટલે મેં 30 30 લઈ અને ત્યાં એને પૂર્ણ વિરામ એટલા માટે આપ્યું છું કે આપણે વાંચતા વાંચતા બધા મહત્વના જ છે, પણ અંગ શોષ એ બહુ મહત્વનો અને મારો રુચિનો વિષય હતો. એટલે 29 અંગભેદ, 30 અંગ શોષ, જે વાયુને આખા શરીરમાં શોષણ કરે છે. ત્યારબાદ 31માં મીણ મીણહ, જે વાયુ વડે માણસને નાકમાં, આપણે ઘણા ના કહીશું કે ભાઈ ગુંગણું બોલે છે, સ્પષ્ટતા એના અવાજની અંદર નાકમાંથી શબ્દો નીકળે અને આપણે જે શબ્દ બોલીએ મોઢામાંથી બોલીએ છીએ નાકમાંથી પણ અમુક વસ્તુ બોલાતી હોય, ઘણા બધા લોકોને ગુંગણો શબ્દ નીકળતો હોય એને કેવું હોય કે મિતલિયા સાહેબ આવી રીતે ચોખ્ખી બોલે, આવો જે શબ્દ નીકળતો હોય એની અંદર મીણમીણ નામનો વાયુ જવાબદાર છે. પ્રકરણને થોડું પૂરું કરવું છે, ઘણા 11 જેવો સમય થયો. તો 32 નંબર એટલે કલ્લતા, આ વાયુ વડે કંઠમાંથી શબ્દ સ્પષ્ટ પ્રમાણે નીકળતો નથી. ઘણા લોકોને બોલવું છે, કમ્પ્લીટ બોલવાની ઈચ્છા હોય પણ કંઠમાંથી શબ્દ ન નીકળે અથવા તો શબ્દમાં વાર લાગે, આવી જે સ્થિતિ થતી હોય એમાં 32 નંબર કલ્લતા નામનો વાયુ જવાબદાર છે. ત્યાર પછી 33 નંબર ઉપર છે અષ્ટિલિકા, એ વાયુએ કરીને દૂટીના નીચલા ભાગમાં પાટાણ જેવી હોય ઊંચી
થી ગોળ અને સંચાર કરનાર અથવા સ્થિર અને ઘન એવી દૂટીની આસપાસ અથવા દૂટીની અંદર ગાંઠ ઉત્પન્ન થાય. મળમૂત્ર તથા વાયુનો નિરોધ કરે છે અને તે સ્થળોમાં મંદ ગતિથી વેદના થાય છે, જેને મિડલ આપણે એક પ્રકારનું તરણગાંઠ પણ કહી શકાય છે. અને એવી જે ગાંઠ નાભીની અંદર ઉત્પન્ન થતી હોય, અસ્થિલાની અંદર ઉત્પન્ન થાય, અને એના આપણે અત્યારે તો ઘણા બધા ડોક્ટરો ઓપરેશન દ્વારા બેસાડે છે અને ઘણા બધા વૈદ્યો એને વાયુને શુદ્ધ કરી અને વાયુને સંકુચિત કરી અને અસ્થિલકામાંથી દૂર કરતા હોય. ત્યારબાદ પ્રત્યસ્થિલા, જે અસ્થિલિકા વાયુની ગાંઠ વાંકી તિરકસ લાંબી હોય અને તેમાં વેદના ઘણી થતી હોય, તો એને કારણે મળમૂત્ર અને વાયુનો નિરોધ થાય છે, તેને પ્રત્યસ્થિલા કહેવામાં આવે. પેલી અસ્થિલિકા, પછી ત્યાર પછી 34માં પ્રત્યલિકા કહેવામાં આવે છે. ત્યારબાદ વામનત્વ, જે વાયુ દુષ્ટ થઈ ગર્ભમાં મળી ગર્ભને વિકૃત કરે છે અને તેથી બાળક નાનું ઉત્પન્ન થાય છે. આપણે જોતા હોય છે કે એને વામન વામ શબ્દ જ 35 નંબરમાં શબ્દ જે વામનત્વ વાપરવામાં આવ્યો છે. વામનત્વ બાળક, બે માણસ હોય તો એમની હાઈટ બોડી ખૂબ સારા હોય અને છતાંય બાળક વામણું ઠીંગણું એવું બાળક ઉત્પન્ન થતું હોય છે, ત્યારે ગર્ભની અંદર વામનત્વ નામનો 35 નંબરનો વાયુ જવાબદાર હોય છે. ત્યારબાદ 36 નંબરની અંદર કુબજત્વ, શિરાગત વાયુ દુષ્ટ થઈ તેમાંથી પીઠે અથવા છાતીએ ખૂંદ આવે છે. આપણે ઘણા લોકોને ખૂંદ પાછળ પીઠમાં જોતા હોય છે, ઘણાને છાતીમાં જોતા હોય છે, આમાં કુબજત્વ નામનો વાયુ હોય છે અને એ વાયુના કારણે માતાના ગર્ભની અંદરથી આ કુબજત્વની શરૂઆત થઈ અને જન્મ પછી આપણે એને ટોટ પણ કહેતા હોય છે, કુંદ પણ કહેતા હોય છે, કાંદ પણ કહેતા હોય છે. આવા અનેક પ્રકારના ઉપજત્વ 35માં પ્રકરણની અંદર આવે છે. ત્યારબાદ અંગપીઠ 38 નંબરમાં હવે આપણે જોઈએ તો જે વાયુ કરીને સર્વાંગે પીડા ઉત્પન્ન કરે, અંગપીઠ શરીરના તમામ અંગની અંદર ધીમી 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 દુખાવો ઉત્પન્ન થાય એને અંગપીઠ કહેવામાં આવે. જ્યારે 38 નંબરમાં અંગ શું, સોળના પણ પાછા 8 પ્રકાર આપણા આયુર્વેદ શાસ્ત્રમાં કહેલા છે. એના 8 પ્રકાર સોળના છે, એના વિશે હું 8 નામ બોલી ગયો છું આગળ. એના પણ એક જ 38 નંબરના અંગ સોળના 8 પ્રકારને એક વેબિનારમાં પણ આપણે સમાવેશ નથી કરી શકતા, એટલે સંક્ષિપ્તમાં અત્યારે આપણે 80-80 વાયુને સમજવામાં અંગ સોળ એટલે જે વાયુ સર્વાંગીય સૂળ ઉત્પન્ન કરે છે તે. ત્યારબાદ 39ની અંદર સંકોચ, જે વાયુએ કરીને સર્વાંગનો સંકોચ થાય છે એટલે શિરાદીપક શુષ્ક થાય, અને શુષ્ક થાય છે ત્યારે એ સંકોચ નામનો વાયુ ઉત્પન્ન થાય. દાખલા તરીકે કિડની સંકુચિત થવી, ડિસ્યુઝ થવી, તો ત્યાં સંકોચ નામનો વાયુ, એને આપણે વિગતવાર પછી બધાને લેવાના છે. ત્યારબાદ 40 નંબરનો સ્તંભ નામનો વાયુ છે, જે વાયુ કરીને આખા શરીરમાં સ્તબ્ધ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ 41 વૃક્ષ વાયુ, શિયાળાની અંદર ખાસ કરીને બોઈલા વિને રહેવાતું નથી, પણ વૃક્ષ વાયુ ખાસ કરીને શરીરની અંદર આપણે શિયાળામાં જોવા મળતો હોય છે. ડ્રાય ક્લાઇમેટમાં વૃક્ષ વાયુનું પ્રાધાન્ય તો વધારે હોય, અને જે લોકોનો વૃક્ષ વાયુ કુપિત હોય આવા લોકોને શરીરમાં કળચલી એટલે ક્રીઝ પડવી, ચામડી ફાટવી, હાથ પગના તળિયા ફાટવા, બધાની અંદર વૃક્ષ વાયુ છે અને આ વાયુ શરીરને નિસ્તેજ કરે છે. તેમાં વિષમ ઔષધ ખૂબ જ જવાબદાર. વિષમ ઔષધ વિશેની શરૂઆતમાં આપણે વાત કરી ચુકા છીએ, કદાચ 4th કે 5th વેબિનારમાં જ આપણે વાત કરેલી છે. તો 41માં વૃક્ષ વાયુ છે. ત્યારબાદ 42માં અંગભંગ, જે વાયુથી અંગમાં શણકા, જો શણકા થવા, દુખાવો થવો અને સૂળ ઉત્પન્ન થવું, પીડા, સૂળ અને શણકા આ ત્રણેયને આપણા અંદર આપણે અલગ પ્રકારથી ગણીએ છીએ. જ્યારે લોકો આપણે એને એક જ રીતે કે ભાઈ દુખાવો, પેઇન થાય, એ પેઇન શબ્દની અંદર શણકા આવી ગયા, પીડા આવી ગઈ અને સૂળ પણ આવી. આ ત્રણેય ત્રણ વસ્તુ અલગ અલગ વાયુથી અલગ અલગ રીતે શરીરમાં ઉત્પન્ન થાય. હા, એક્સિડન્ટલી કઈ વાયગું હોય કે કોઈ જગ્યાએ માર પડ્યો હોય અને એનો જે સોજો આવ્યો એ વસ્તુ આખી જુદી છે,
એમાં પણ સરખા જ થતા હોય, પણ એ જ શબ્દ ને અહીંયા અંગભંગ શબ્દ વાપરો. 42 નંબર એટલે અંગભંગ. કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થી ભાંગ થવું એટલે કે ફ્રેક્ચર થવું, આની અંદર જે સરખા નીકળતા હોય તેને અંગ ભંગ કહેવામાં આવે. જયારે અંગ વિભ્રંશ પણ 143 નંબર ની અંદર આપણને બતાવવામાં, જે વાયુ વડે શરીરનો એકાદ અવયવ કાષ્ટ જેવો ચેતન રહિત થઈ જાય, બેરુખોડ થઈ જવું લાગે ને બેરુખોડ થઈ જાવ, કાષ્ટ જેવો સખત થઈ જાય, ચેતના રહિત થઈ જાય, અનસેન્સિટિવિટી આવી જાય. આ બધું એટલા માટે બોલતો જાઉં છું કે અમુક આપણા શબ્દો છે એને આપણે ભાષામાં શું, આપણી આયુર્વેદની ભાષામાં એને અંગ વિભ્રંશ કહેવામાં આવે છે. અને એ જ વસ્તુને અનસેન્સિયર અથવા અનસેન્સિટિવિટી, અનસેન્સિયર ન થાય પણ અનસેન્સિટિવિટી, કે ત્યાં આપણને ચેતનાનો અનુભવ નથી થતો. તો અનસેન્સિટિવિટી આજના એજ્યુકેટેડ પર્સન, યુવાનો હોય, મોટા હોય, ભણેલા પ્રકાર છે આમાં તો બધા, તો એને સેન્સિટિવ અને અનસેન્સિટિવિટી શું છે એ ખબર હોય. પણ આયુર્વેદના વાયુના પ્રકરણમાં 43માં એના વાયુ તરીકે અંગ વિભ્રંશ કહેવામાં એમને આવે. ત્યારબાદ વિદંગ્રહ, જે વાયુથી મળ સાફ થતો નથી, જે વાયુ કરીને મળ સાફ થતો નથી, તો શું કામ મળ સાફ નથી થતો? અભિધ્યાસના પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ, છતાં એને ન્યાય આપશું પછી. ત્યારબાદ વૃદ્ધ વિકટતા, અકવાશયમાં વાયુ કુપિત થઈ અને મળને જાડો કરે છે. મળનું જાડુ થવું, મળને શાપ ન આવવું, મળનું ગંઠાઈ જવું, આ બધાના અલગ 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 આપણા ઋષિ મુનિઓ કેટલી એની જિંદગીની અંદર એના શરીરનું એના અરમાનોનું ખાતર કરીને આપણા પાયાની અંદર આ લોકો ભરીને ગયા છે. અને વેદના તો એ થાય છે કે આપણે એને સમજી શકતા, ઘણી વખત એવું આપણને ફીલ થતું હોય છે. મને ખરેખર તો આજે હું બહુ ખુશ છું. અહીંયા છે ને કવિ દુલા કાગની એક કવિતા યાદ આવે છે કે અમે નિસરણી બનીને જગમાં અમે ઉભા રે, ચડનારો કોઈ ના થયો. ત્યારે મને છે ને આપણા નાકરાણી સાહેબ યાદ આવે, કારણ કે એને એના પગથિયા ને આરોગ્યના પગથિયા મૂક્યા, તો મને ઈ યાદ આવે આરોગ્યના પગથિયા લઈને જગમાં વૈદો ઉભા રે પણ ચડનારો કોઈ ના મળ્યો રે. એટલે આ બધું બહુ બહુ સમજવા લાયક આપણું શાસ્ત્ર છે. અને આપણે બધા તો ભાગ્યશાળી છે, હું પણ ભાગ્યશાળી છું કે આમાંથી મારી પાસે નોલેજ નો એવું નોલેજ મને આપણા વેબિનારો માંથી ઘણી વખત મળતું હોય. તો જે શબ્દો વાપરવા, શું શબ્દો વાપરવા મિતલિયા સાહેબ માટે વેબિનાર નું આખું આયોજન કરવું, એનું પાછું જયદીપભાઈ અને ખરા આપણા એનું પાછું રેકોર્ડિંગ કરવું, ને આટલી આટલી મહેનત કરી અને આખા વિશ્વની અંદર આયુર્વેદ ને લઈ જવાનું પ્રણ લઈને બેઠેલા ખરેખર બધા વંદનીય છે. તો અંગ વિભ્રંશ એટલે અનસેન્સિટિવ. ત્યારબાદ વિદગ્રહ, જે વાયુથી મળ સાફ થતો નથી. પછી વૃદ્ધ વિતકતા એટલે કે પકવાશયમાં વાયુ કુપિત થાય તો મળ જાડો થાય, ખોરાકની સાથે એનો સંબંધ 100% થી પછી ચર્ચા કરશું. 43 નંબર ઉપર મુખત્વ, જે વાયુએ કરીને કંઠમાંથી શબ્દસાર મૂળે જ નીકળતો નથી એટલે કે મુક કરી નાખે માણસને. મુખત્વ, મુક એટલે મૂંગું, મુકમ કરો વાચાલમ ભંગોમ લંગય તે ગીર, તો એમાં જે મુકમ શબ્દ વાપરવામાં આવ્યો, મુખત્વ એટલે કે જે વાયુ કંઠને અંદર અવરોધ પેદા કર્યા પછી માણસને મુક બધીર બનાવી દે, મૂંગો બનાવી દે, એને મુખત્વ કહેવામાં આવે છે. ત્યારબાદ અતિદ્રુભા, અતિદ્રુભા એટલે જે વાયુ દુષ્ટ થઈને વિકારથી બગાસા આવે છે અને બગાસાને ઉત્પન્ન કરનાર પણ એક પ્રકારનો વાયુ જ શરીરમાં ઉત્પન્ન હોય અને આપણે બગાસા આવે. બગાસા ક્યારે આવે? મગજને ઓક્સિજન ઓછો મળે ત્યાર. આપણે ઘણા બધા લોકોને આળસ, પ્રમાદ, બગાસા ખૂબ જ આવતા હોય છે. જો આવા લોકો ને આપણે ઘણી વખત આળસુ પ્રકૃતિના કહેતા હોય છે, આનાથી કામ ધંધો નથી કરવો આવું પણ કહેતા, પણ એ પણ એક પ્રકારનો રોગ છે અને એમાં અતિદ્રુભામ નામનો વાયુ જવાબદાર. આ વાયુ દુષ્ટ થઈ અને એના વિકારને ઉત્પન્ન કરે એટલે મગજને જે ઓક્સિજન મળવો જોઈએ, પ્રાણવાયુ મળવો જોઈએ ઓછો મળે એટલે સ્ફૂર્તિનો અભાવ થાય અને માણસ આળસી પ્રકૃતિનો બને. આળસી પ્રકૃતિનો માણસ એના માટે શું દે એની દવા? તો કે સૂર્યોદય પહેલા ઉઠવું, સૂર્યાસ્ત પહેલા જમવું, 9 વાગે સુઈ જવું, સવારે 5 વાગે ઉઠી અને ત્રિકાળ સંધ્યા
અથવા તો આપણા જે કઈ યોગો છે એ યોગો કરે તો ધીમે 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 આ વાયુ મગજ ને મળવા લાગે છે. અમુક શબ્દો બોલતો જાઉં છું કારણ કે અત્યારે જીવનમાં બહુ જ ઘણા બધા લોકો માટે આ બગાસા આવવા અને આળસ્ય પ્રકૃતિ હોય. સવારે સૂર્યોદય પહેલા કાળા મરીને મધ અથવા તો કાળા મરીને ઘી ચાટે અને પ્રાણાયામ કરે તો પણ આવા વાયુ માંથી બચી શકાય, કારણ કે આળસ ઘટશે તો માણસ નો વિકાસ થાય. એટલે આ શબ્દ ને અમે થોડું વિસ્તૃતિકરણ થી લીધું. ત્યારબાદ અતિજૃંભ એટલે કે બગાસા ઉત્પન્ન કરે, ત્યારબાદ અત્યુદગાર આમાશય મધ્ય વાયુ કુપિત થવાથી ઘણા જ પ્રકારના ઓડકાર આવે. અમુક માણસ ને જમી લીધા પછી ઓડકાર આવે એ તો એક આપણે વાત કરી ગયા છે, આંખે ત્રિપલા દાંતે લુણ પેટ ન ભરીએ ચારે ખૂણ, ઓડકાર આવે ત્યારથી આપણે જમવાનું બંધ કરે. પણ જયારે આમાશય ના મધ્યમાં વાયુ કુપિત થઈ અને એક ઓડકાર આવતા હોય, ઘણા બધા લોકો એટલા બધા ઓડકાર ખાતા હોય છે કે એના ઓડકાર ના અવાજ આજુબાજુના લોકોને ખબર પડે કે હા ફલાણા ભાઈ ના ગેસ થઈ ગયો હોય ને એવું લાગે છે. એવું વિચારી અને એને કઈક ને કઈ લોકો વૈદ્યો દ્વારા કે ટ્રીટમેન્ટ પણ લેતા હોય છે અને એમાં ઉદરવાત ઘણા ઓડકાર આવવામાં ઉદરવાત જવાબદાર હોય છે અને એના કારણે ઓડકાર આવતા હોય છે. અત્યુદગાર પણ એને કહી શકાય છે. ત્યારબાદ 49મો વાયુ એટલે આત્રકુંજન, આંત્રકુંજન જે વાયુ પકવાશયમાં રહી અને આંત્રડામાં જઈને શબ્દને ઉત્પન્ન કરે. ત્યારે ખૂબ ભૂખ લાગી હોય ત્યારે, વધારે પડતા વાયુજન્ય ખોરાક લેવાઈ ગયા હોય ત્યારે આપણા આંત્રડામાંથી એક શબ્દ ઉત્પન્ન થાય. હવે તો આપણા ડોક્ટરો એ સ્ટેથોસ્કોપ મૂકવાનું બંધ કર્યું ને, સ્ટેથોસ્કોપમાં એક મોટું ડાયામીટર હોય ને એની પાછળ એક નાનું ડાયામીટર વાળા પેલા સ્ટેથોસ્કોપ આવતા, એ નાભીની ઉપર મૂકે તો અંદરના શબ્દો સંભળાય, ગુરુડ 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 વાયુ સંભળાય. અને ઘણા બધા લોકોને એમને પણ વાયુનો અવાજ ઉત્પન્ન થતો હોય છે પકવાશયની અંદરથી. આ આંતરડામાં જે શબ્દ ઉત્પન્ન કરે એને આંત્રકુંજન કહેવામાં આવે છે. ત્યારબાદ 50 નંબરનો વાયુ, 50 નંબરના વાયુની અંદર વાત પ્રવૃત્તિ, જે વાયુ ઉદા માર્ગે ઘણો જ પસાર થતો હોય છે. વાત પ્રવૃત્તિ, પ્રવૃત્તિ એટલે નિકાસ, પ્રવૃત્તિ થાય અને આ વાયુ શુદ્ધ હોય તેમાં ગંધરહિત પણ હોય છે. પણ ઘણા બધા લોકોને જમ્યા બાદ અથવા તો સવારે ઉઠતી વખતે અથવા તો રાત્રે સુતી વખતે 8, 16 અને 32 શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે ત્યારે આ વાયુ વાત પ્રવૃત્તિ થાય અને શુદ્ધ વાયુ ડિસ્ચાર્જ થઈ જાય ને માણસને સરસ મજાની ઊંઘ આવે. તે એટલે 50માં વાત પ્રવૃત્તિ વાયુ ગુદા માર્ગે નીકળતો જ રહેતો હોય છે. પણ જયારે મિથિલ ગેસ જેવો અંદર વાયુ ઉત્પન્ન થાય અથવા તો વાયુની સાથે ઘણી વખત મળની ગતિ ઉત્પન્ન થાય ત્યારે એ વિકૃત થયેલા વાયુને સુધારવા માટે પ્રાકૃતિક બનાવવા વૈદ્યોનો આશરો લેવો. ત્યારબાદ સ્ફુરણ, સ્ફુરણ નામનો 51 નંબરનો વાયુ, જે વાયુથી અંગ ફરકા કરે. જ્યોતિષ શાસ્ત્ર ના જ્ઞાતામાં આપણા આદરણીય છે જાની સાહેબ, એમને ખબર જ હોય કે ડાબી બાજુનો અંગ ફરકે તો એને જે ગણાતું હોય, જમણી બાજુનો અંગ ફરકે તો એને, મને એટલી ખબર છે કે પુરુષોમાં જમણી બાજુનું કોઈ પણ અંગ ફરકે તો એને શુકન ગણાય અને સ્ત્રીમાં ડાબી બાજુનો અંગ ફરકે તો શુકન ગણાય. એ સેજ શું હશે એ આપણે પછી ડાયરામાં ચર્ચા કરશું. તો ત્યારબાદ શિરાપૂર્ણ, શિરાપૂર્ણ વાયુ, જે વાયુ શિરાગત થાય નસો ને ફૂલાવે, નસો ફૂલી જવી, નસો ફૂલેલો શબ્દ આમાંથી જેને થયું હોય એને ખબર હશે અથવા મેડિકલ સાથે સંકળાયેલા ને ખબર હશે ને વૈદ્યોને તો ખબર જ છે. શિરાગત વાયુની નસ ફૂલે ત્યારે જ માઇગ્રેન થાય, એમઆરઆઈ કરાવે ને એની અંદર ફૂલેલ નસ ફૂલે છે એવું દેશી ભાષામાં પેશન્ટ ને સમજાવવામાં આવે. ઇંગ્લિશ ની અંદર હોય તો એમને કે ભાઈ તમારી એક વેન છે ને એ આર્ટરી નથી, વેન છે, આ વેન અને આર્ટરી નો ડિફરન્ટ છે, આર્ટરી એટલે ધમની ને વેન એટલે શિરા. તો એ શિરાગત વેન ફૂલે એટલે એનલાર્જ થાય છે એટલે એને કારણે થઈને માઇગ્રેન નામનો રોગ થયો. માઇગ્રેન ને આયુર્વેદ ના સિદ્ધાંતમાં શિરાપૂરણ કહેવામાં આવે. સમજવા માટે બહુ સરસ આજે મૂડ પણ ખૂબ છે અને મજા આવે છે મને પણ. તો 53 નંબરનો કંપવાયુ, જે આકાશ શરીરને કંપાવ્યા કરે અને કંપને ઉત્પન્ન કરે. આપણે ઘણા બધા પેશન્ટને આજે આ પ્રોબ્લેમ થતો હોય છે તો કંપવાયુ આપણા બ્રેન સાથે સંકળાયેલો છે. કંપવાત છે બ્રેન સાથે સંકળાયેલો છે
અને નર્વસ સિસ્ટમ ની અંદર થી આ રોગ ઉત્પન્ન થતો હોય છે, જેને ઇંગ્લિશમાં આપણે પાર્કિન્સન કહીએ છીએ. ત્યારબાદ કાર્શિયર, કાર્શરીય જે વાયુ આખા શરીરને કૃશ કરે, ગમે એટલું ખાય, ગમે એટલું ઘી ખાય, ગમે એટલું દૂધ ખાય, તો પણ માણસ પાતળો ને પાતળો, કૃશ ને કૃશ થતો જાય. તો કૃશ ક્યારે થાય? પ્રશ્ન 57 થઈ છે અને 54 પહોંચ્યો છું. એટલે કૃશ ક્યારે થાય? જયારે શરીરની ગતિની અંદર દીપન પાચન, એમાં દીપનની પ્રક્રિયા જો વધી જાય તો પણ માણસ કૃશ થાય, જેને ભસ્મક નામનો રોગ થાય. એવા લોકોની અગ્નિ વધારે પ્રદીપ્ત થવાથી પણ માણસ કૃશ થાય. તો ત્યારે કાર્શરીય નામનો વાયુ શરીરને કૃશ કરવામાં પોતાનું પરાક્રમ એટલે કે એનું જ કાર્ય હોય છે, અને માણસની ખૂબ જ અગ્નિ પ્રદીપ્ત થવાને કારણે ખોરાક ખાય બધો બળીને ભસ્મ થઈ જાય, શરીરને પોષણ ન મળે. એક બીજું જે મુખ્ય વાત આપણે આગળ કરી જ ગયા છે કે જયારે શોષણની પ્રક્રિયા બંધ થાય ત્યારે પણ ખોરાક લીધેલો ખોરાક આંતરડામાં સ્ટમક માંથી થઈ અને એમાંથી જે શોષણ થઈ અને શરીરને પૂરું પોષણ મળવું એ ન મળે ફાઇબ્રોઇડ્સ ને કારણે, ત્યારે પણ એક પ્રકારની કૃશતા ઉત્પન્ન થાય. ત્યારબાદ 55 નંબરમાં શ્યામતા, જે વાયુ શરીરના વર્ણને કાળો કરે. જયારે વાયુ અને કફ આ બે વસ્તુની અંદરની વિકૃતિ પેદા થાય, મનુષ્ય તીખા તળેલા ખાટા ખારા આથા વાળા ખોરાકની સાથે દૂધનું સેવન કરે, ત્યારે એ ચામડીની અંદર એક પ્રકારની વિકૃતિ આવી અને વર્ણને કાળો કરે, જેની અંદર આપણો વિરુદ્ધ આહાર જવાબદાર છે અને મુખ્યત્વે દૂધ જવાબદાર. ઘી સ્નેહપાન જેટલા કયા છે એનો ત્યાગ કરે, દૂધ પુષ્કળ ખાય અને એની સાથે નહીં ખાવાના ખોરાકો લેવાથી ઉત્પન્ન થયેલો વાયુ જેને શ્યામતા કહેવામાં આવે છે, અને એ વાયુથી શરીરનો વર્ણ કાળો થાય છે. ત્યારબાદ પ્રલાપ, એ વાયુના યોગે કરીને માણસ અસંબદ્ધ ભાષણ કરે છે, નહીં બોલવાનું પણ બોલી શકે ને બોલવાનું પણ બોલે. પ્રલાપ, વિલાપ અને પ્રલાપ, વિલાપ ની અંદર આક્રંદ અને રુદન હોય છે, જયારે પ્રલાપ ની અંદર આક્રોશ હોય છે. ભાષણ ની કોઈ પ્રક્રિયા કેવી રીતે થાય છે એ માણસ ભૂલી જતો હોય છે. ત્યારબાદ ક્ષિપ્ર મૂત્રતા, જે વાયુના યોગે માણસને પેશાબ ઘણો અને વારંવાર ઉત્પન્ન થાય. તે હવે બોલી બોલીને થાક લાગ્યો છે જોકે આજે, પણ મજા આવે છે. ક્ષિપ્ર મૂત્રતા, જે વાયુના યોગે પેશાબ ઘણો અને વારંવાર થતો હોય છે, આવા પેશન્ટ ને બહુમૂત્રતા નામનો રોગ પણ કહી શકાય છે. પણ એમાં જયારે મૂત્ર અલ્પ હોય ને અલ્પ મૂત્રતા વારંવાર થતું હોય છે ત્યારે પ્રોસ્ટેટ ગ્લેન્ડ એનલાર્જ થવાથી પણ આ એક રોગ થતો હોય. તો બહુમૂત્રતા ની પણ ઘણા બધા પ્રકારની દવા આપણા વૈદ્યો પાસે સરસ મજાની એવી દવાઓ છે કે એનું નિયમિતપણે સેવન કરવામાં આવે તો આ રોગ માંથી પણ મુક્ત થવાય. ત્યારબાદ 58 નંબર ની અંદર નિદ્રા નાશ, જે વાયુ પ્રકટવાથી ઊંઘ નથી આવતી, વિચાર વાયુ. ઘણી વખત લગભગ મારા જેટલા વેબિનાર માંથી વિશેષ વેબિનાર ની અંદર આ બાબતની હું નિદ્રા નાશ ની ડાયરામાં અને વેબિનાર માં પણ ચર્ચા કરી ચુકો છું કે આ વાયુ નિદ્રા નાશ નામનો જયારે વાયુ પ્રગટ થાય ત્યારે માણસને ઊંઘ નથી આવતી. શું કામ નથી આવતી એ પછી એની આપણે ચર્ચા કરી ચુક્યા છીએ, કારણ કે આજે આપણે 11 વાયગા છે, 80-80 પ્રકારના વાયુને સમજી લઈએ, ત્યાર પછી શરૂઆત થી લઈ અને પાછા આજ પ્રકરણને વિસ્તૃતિકરણ થી જોવાની કોશિશ કરશું, અને જે વસ્તુ વિસ્તૃતિકરણ થી આવી ગયું છે એને પછી ત્યારે બાદ કરશું. તો ત્યારબાદ 59 નંબર વાયુ સ્વેદનાશ, એ વાયુ થી શરીરમાં પરસેવો આવતો જ નથી. પરસેવો આવે તો તકલીફ ને ન આવે તો પરસેવો ઉત્પન્ન ના થાય તો ત્યારે, અને દુર્ગંધયુક્ત પરસેવો ઉત્પન્ન થાય અને ઓછો પરસેવો આવે ત્યારે કોલેસ્ટ્રોલ નો રિપોર્ટ કરાવો. ટ્રાયગ્લિસરાઇડ અને ડીજી એટલે ડીજી અને એલડીએલ નામના કોલેસ્ટ્રોલ જયારે આપણા હાર્ટ ની નળીઓના બ્લોકેજમાં હોય ત્યારે સ્વેદનાશ થાય થાય, અને એને કારણે જયારે એટેક આવવાનો હોય ત્યારે અતિશય પરસેવો પણ થાય. તો વધારે પડતો પરસેવો કાઢવા બફા કરે તો નફા, એક હિન્દી નું સ્લોગન છે. ગરમી થાય ને પરસેવો બાયણે નીકળે એટલું લોહી સારું ને શુદ્ધ થાય, પણ એની એક ગતિની મર્યાદા, કાર જેવી હોય 200 ની સ્પીડ આપી છે કંપનીએ પણ આપણે 100 થી વધારે ચલાવાય નહીં, એ પ્રમાણે પરસેવાનું એક બેલેન્સ રાખવું જોઈએ. તો જયારે શરીરની અંદરથી પરસેવો આવવાનો બંધ થાય
એની પણ ઘણી બધી પ્રકારની દવા આપણા વૈદ્યો પાસે છે અને એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરવાથી પરસેવો આવે. દાખલા તરીકે લીલી પીપર ને મધનું સેવન કરો, કાળા મરી ને મધનું સેવન કરો. ખોરાક ની અંદર ગરમ મસાલા નું પ્રમાણ થોડું વધારી વધારે પડતી આપણે લવિંગ છે એનો ઉપયોગ કરવામાં આવે તો પણ શરીરમાં પરસેવો ધીમે ધીમે આવે. પણ શરીરના છિદ્રો શુદ્ધ ન હોય તો પરસેવો આવી ન શકે. તો શરીરને છિદ્રોને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરવાથી પણ પરસેવો શરીરમાં આવતો થાય અને શ્વેદ નાશ નામનો વાયુ નું પ્રમાણ ઘટાડવા માટેનું મુખ્ય કામ પરસેવાની અંદર કાળા મરીને મધ અથવા તો ત્રિકટુ સોંઠ મરીને લીલી પીપર આ કામ કરે જ છે. અને આ વસ્તુ એટલા માટે કે પરસેવો નહીં આવવાથી પણ કોલેસ્ટ્રોલ ખરાબ થઈ અને માણસને એટેક આવી. દુર્બળત્વ, જે વાયુના યોગે માણસ દુર્બળ એટલે કે શક્તિહીન થઈ જાય. શરીરની અંદર માણસ વજન તો કે 70 કિલો 80 કિલો હોય અને છતાંય પણ માણસનું શરીર શક્તિહીન થઈ જાય. તેમાં દુર્બળત્વ વાયુ, જેમ કોઈ પણ ગાડીની અંદર થી હિલ ઉપર ગાડી જતી હોય અને એની એર ટેન્ક ને ઢીલી કરી નાખવી પડે એર નો બોલ, તો ગાડી એર લઈ લે અને ગાડી એર લઈ લે એટલે ગાડી છે ને એ ઝાડ ચડી ન શકે. આવું પેલા ઘાટ ની અંદર ખુબ થતું હતું અને એ ઘાટમાં ગાડી ન ચડી શકતી. આ બંગાળ અહીંયા આપણે પુના ની આજુબાજુના જે ઘાટ છે નામ તો ભૂલી ગયો છું, તો એને એર ની જે એનો બોલ હોય ખુલી જાય તો ગાડી પણ ગતિ નથી કરતી. તેવી જ રીતે શરીર ની અંદર નો વાયુ દુર્બળ થાય તો માણસ શક્તિહીન થાય. તો દુર્બળ વાયુને સબળ કરવા માટેની પ્રક્રિયા તો કે સવારે 5 વાગે ઉઠો, ચાલવા જાઓ, યુવાન હોય તો થોડું દોડો, જોગિંગ કરો અને નાય શુદ્ધ શરીરને શુદ્ધ કરી ચણાના લોટ થી નાવાથી છિદ્રો ઓપન થવાથી પણ પરસેવો સરસ આવે. ખૂબ જ કસરત કરવી પણ લિમિટેડ કસરત, હાર્ટ ની ઉપર પ્રેશર આવે એવી નહીં. અને પેલા હું ઘણી વખત કહી ચૂક્યો છું, હવે તો બોલવાનું બંધ કરી નાખ્યું. હું તો ઉઠીને જાઉં તો ઘણા લોકો ચાલતા ચાલતા વાતો કરતા હોય, ફલાણા આમ કર્યું, આ ને આમ કર્યું, દીકડું આમ થયું, પૂછડું આમ થયું, ફલાણા બાપુ એ આ સારી વાત કરી, ફલાણા બાપુ એ ખરાબ વાત. એ ઓલો હાથથી ઝૂલતો ઝૂલતો જાતો એમ 4-5 જણા દરરોજ હાલવા નીકળે અને દરરોજ ને માટે એ ચાલતા જ હોય, છતાં એના શરીરમાં વૃદ્ધત્વ વધતું હોય છે, ઘટતું નથી. કારણ કે જયારે આપણે TMT ટેસ્ટ કરાવવામાં આવે ત્યારે આપણે જે પટ્ટા ઉપર દોડાવવામાં આવે ત્યારે બ્લડ પ્રેશર હાઈ થાય, એ 15 સેકન્ડ ની અંદર પાછું મૂળ સ્થિતિમાં ન આવે તો એના પછી TMT ના ટેસ્ટ પછી એનો એન્જિયોગ્રાફી કરવામાં આવે અથવા તો 2D ઇકો કરવામાં આવે. આ બધાના ટેસ્ટ સારા છે અને ઘણા બધા લોકો કરાવતા હોય. તો એ સ્થિતિ આપણી ચાલવાથી થાય, ચાલવાથી હૃદયને ઘાત પડે, ચાલવાથી બોલવાથી હૃદય છે એની ઉપર ક્ષતિ આવે, એની અંદર આઘાત એટલે કે કોઈ પણ પ્રકારની ઇન્જરી પણ આવી શકે છે. આને આપણે સમજતા નથી અને આડેધડ હાલીએ છીએ અને પછી જયારે એટેક આવે ત્યારે દવા ને સ્પેશ્યુલાઇઝ દૂધ ને ખોરાક, આવો ખોરાક લીધો એટલે આમ થઈ ગયું, ફલાણું કર્યું દીકરું થઈ ગયું, પૂછડું કર્યું તો આમ થઈ ગયું, આવી ઘણી બધી ચર્ચાઓ કરતા હોય પણ ટેકનિકલ ખામીને કારણે પણ આવું. ખોરાક થી થાય જ છે, નથી થતો એવો મારો દાવો નથી હો, પણ આવી ટેકનિકલ ખામીઓને કારણે પણ ઘાત થવાથી માણસને હૃદય રોગ અને મૃત્યુ થઈ શકતો હોય. શક્તિહીન શરીર, ત્યારબાદ સુકાતી પ્રવૃત્તિ, જે વાયુ શુક્ર ધાતુગત થઈ ધાતુને ઘણી જ પાતળી કરી નાખે છે જેને કારણે દાંપત્ય જીવનમાં ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે. ત્યારબાદ શુક્રાશય, જે શુક્ર ધાતુને કિંચિત ક્ષીણ કરી નાખે છે, પુરુષત્વને ઓછું કરી નાખતો વાયુ છે અને શુક્રકારશય કહેવાય છે. ત્યારબાદ શુક્રનાશ, જે વાયુ શુક્ર ધાતુને ક્ષીણ કરી નાખતો હોય છે તે વાયુને શુક્રનાશ કહેવાય છે. ત્યારબાદ અનવસ્થિત ચિત્તત્વ, ચિત્તત્વ જે વાયુના યોગે ચિત્ત સ્વસ્થ નથી રહેતું, ચિત્ત ભ્રમ જેને આપણે કહીએ છીએ, જે પિત્તમાંથી ઉત્પન્ન થતું ચિત્ત ભ્રમ, એની અંદરનો વાયુ જયારે વિકૃત થાય ને ચિત્ત ભ્રમ થાય ત્યારે એવી વ્યક્તિને આપણે એક પ્રકારનું વિચાર વાયુ અથવા તો ઉન્માદ રોગી તરીકે એને આપણે ગણતા હોય છે, તેમાં અનવસ્થિત ચિત્ત તત્વ નામનો વાયુ જવાબદાર હોય છે. એ ચિત્તને અસ્વસ્થ કરે. એના પર પાછા બે પ્રકાર છે, બે પ્રકાર એટલે એકની અંદર માણસ પાગલપણ જેવી સ્થિતિને અનુભવતો હોય છે અને એકમાં જાગૃત અવસ્થાની અંદર બધું સમજતો હોય અને છતાં પણ ભૂલો કરતો હોય.
હાઈલી એજ્યુકેટેડ પર્સન ની અંદર આ વસ્તુ આપણને જોવા મળશે અને પછી ચર્ચા કરીશું. ત્યારબાદ કાઠિન્ય વાયુ, જે શરીરને આ વાયુને કારણે કઠિન થાય છે. આપણી ઘણી બધી વાતો છે એમાં એક નાના નાની વાતોમાં આપણને ખબર પડી જતી, જે વાયુ શરીર કઠિન થાય છે તે વાયુ એટલે કાઠિન્ય. આ પેટ છે એ કઠણ હોવું જ ન જોઈએ. હાથ ગરમ, પેટ નરમ, દિમાગ ઠંડા, બૈદ આવે તો માર ડાંડા. તો એની અંદર જે પાર્ટ વાઇઝ ઓર્ગન, જે શરીરનું તત્વ મૃદુ હોવું જોઈએ, નરમ હોવું જોઈએ, કઠિન થાય ત્યારે રોગો ઉત્પન્ન થાય. ત્યારબાદ વિરસતા, જે વાયુના યોગથી મુખમાં નો સ્વાદ જતો રહે, સ્વાદ રહીત મોટું થઈ જાય, અનસેન્સિયર સ્વાદ જતો રહ્યો. તો આપણે કોરોના ની અંદર ઘણા બધા લોકોને આનો અનુભવ થયેલો છે કે માણસને વિરસતા થઈ ગઈ હતી, જે વાયુના યોગથી મુખમાં નો સ્વાદ જતો રહ્યો હતો અને જયારે ધીમે 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 આ વાયરસ માંથી માણસ મુક્ત થતો ગયો, તેમ તેમ સ્વાદુપિંડા ની અંદર જવાબદાર હોય છે અને એમાંથી ધીમે ધીમે પાછો વીર થતા. એટલે આના પણ આપણા વૈદોએ જે લોકોએ ઉકાળા પીવડાવીને સ્વાદ જલ્દી કોરોનામાં લાવ્યા હતા, એ જ ઉકાળાનો પ્રયોગ કરવાથી વિરસતામાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ કષાય વક્રતા, જે વાયુથી મોઢું તુરુલ તુરુલ લાગે. આપણે ઘણી વખત નથી કહેતા, ઘરે કહેતા હોય કઈક મીઠું મીઠું લાવો, મોઢું મોરાટી ગયું એટલે મોરું પડી ગયું, મીઠું ખાવાની ઈચ્છા થાય, તેમ આ મોઢાની અંદર તુરુ લાગે, તિક્ત એટલે કષાય લાગે. કષાય રસ છે એને તુરો રસ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં આપણે ટેનિન કહે. ટેનિન નું પ્રમાણ કુદરતી રીતે વાયુના કારણે મોઢાની અંદર વધી જતું હોય તેને કષાય વક્રતા કહેવામાં આવે છે. ત્યારબાદ આધમાન વાયુ, આધમાન જે વાયુ પકવાશયમાં રહીને ધમણના જેવું પેટ ફૂલાવી ગડબડ કરી ગડગડ અવાજ ઉત્પન્ન કરે છે અને પીડા ઉત્પન્ન કરે છે, એને આધમાન વાયુ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રત્યાધમાન, જે વાયુ આમાશયમાં જઈને કફમાં મળીને પેટને ફૂલાવીને પીડા ઉત્પન્ન, બે વસ્તુ લગભગ નજીકથી છે, આધમાન અને પ્રત્યાધમાન. એકમાં પકવાશયમાં અસર થાય છે, એકની આમાશય ઉપર અસર થાય અને એ કફમાં મળે છે અને એક વાયુ એમને પેટને ફૂલાવીને ગડબડ અને દર્દ ઉત્પન્ન કરતો હોય. બે ની મહાન દવા, બે માટેની દવા એક જ છે, હિંગાસ્ત ચૂર્ણ અથવા તો લવણ ભાસ્કર ચૂર્ણ નું વ્યવસ્થિત રીતે સેવન કરવામાં આવે તો આ બે વાયુ માંથી બહુ જલ્દી મુક્ત થવાય, પણ પરેજી અને વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે લેવું, કારણ કે બ્લડ પ્રેશર હોય અને લવણ ભાસ્કર રહે તો તકલીફ થાય. હું દર વખતે એક જ વસ્તુ પર ભાર મૂકું છું કે વૈદોના માર્ગદર્શન નીચે કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરવામાં, અથવા એને પૂછી લઉં, હું ભય નથી ઉત્પન્ન કરતો કે તમે અમારી પાસે આવો એવું સાબિત કરવા નથી, પણ આપણી ભૂલને કારણે બીજી ભૂલ, એક ભૂલને છુપાવવા દેવા બીજી ભૂલ પર થાય, બીજી ભૂલને પાછી ક્લિયર કરવામાં ત્રીજી ભૂલ થાય, એ ન થાય એટલા માટે સલાહ સૂચન આવી શકતા. ત્યારબાદ શીતતા, જે વાયુના યોગે શરીર ઠંડુ થઈ જાય, શીતાંગ ગણાય ને. મારે એક જામનગર સુરેન્દ્રનગર ની અંદર એક કેસ આવ્યો હતો, બેન પોતે નર્સ નું ભણેલા અને સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકેની સેવા આપતા, અને અડધું શરીર તમે આમ ટચ થાવ તો એકદમ ઠંડુ ને અડધું શરીર ગરમ, એને શીતાંગ કહેવામાં. આના શરીર અર્ધાંગ ની અંદર, શીતાંગ ને અર્ધા શરીર ની અંદર ઉષ્ણતા પેદા કરે તે વાયુને ઉષ્ણ શીતતા કહેવામાં આવે. ત્યારે અહીંયા શીતતા એટલે શરીર ઠંડુ પડે. આપણે ગણાય છે આનું શરીર બહુ ઠંડુ પડી ગયું, ભાઈ અને કઈક તકલીફ છે, દવાખાને લઈ જાઓ, આ કરો તે કરો સેક કરો, ઘણું બધું આપણે કરતા હોય, એ વાયુને શીતતા કહેવામાં આવે. ત્યારબાદ રૂવાડાને ઉભા કરી નાખે તે એટલે રોમ હર્થ, રોમ એટલે રૂવાટી વાળ અને હર્થ એટલે ત્વચાગત શરીરની અંદર રોમાંચને ઉત્પન્ન કરે તે વાયુને રોમ હર્થ કહેવામાં આવે છે. અને આ રૂવાડા ઉભા થવામાં લાગણી, શૌર્ય શક્તિ, કરુણ રસ ઘણું બધું આમાં જવાબદાર છે. માણસ નામ રૂવાડા ઉભા થઈ જાય, ઊંઘીઓ વાગે એટલે રૂવાડા, ક્ષત્રિયોના રૂવાડા ઉભા થઈ જતા, એના બ્રેઇન ઉપર વાજિંત્રની કેટલી અસર હશે કે ફરાક દેન તલવાર લઈને લોકો ગાય, બેન, દીકરી કે પૃથ્વી અથવા તો દેશને બતાવવા નીકળી પડતા હતા. એની અંદર રોમ હર્ષ મુખ્યત્વે હોય. ત્યારબાદ વીરુત્વ, જે વાયુના યોગે ભય ઉત્પન્ન થાય, આ બે એની અંદર જ આવે, વીર રસ ની અંદર જ આવે. એક છે એ ભયભીત થઈ અને ઘરમાં છુપાઈ જતો હોય છે અને એક તલવાર લઈ અને નીકળી જતો હોય છે, એકમાં વિરુત્વ છે ને એકમાં રોમ હર્ષ ઉત્પન્ન થતો હોય. ત્યારબાદ ભેદવાયુ, જે વાયુના યોગે સોય ભોકાવા જેવી પીડા, પગના તળિયાના ઘણા બધા પેશન્ટ આવતા હોય કે સાહેબ આમાં કીડી ચટકા ભરતા હોય એવું થાય છે અમને,
ઘણાને આખા શરીરમાં આવા ઝટકા આવતા હોય છે અને કોઈ ભોંકવા જેવી પ્રક્રિયા થતી હોય ને ભેદવાયુ કહેવામાં આવે છે. જે ભેદક વાયુને ઉત્પન્ન સ્થિતિમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા એટલે ત્રિપલા ખૂબ સરસ કામ કરે છે અને કડું ભેદક વનસ્પતિ ભેદવાયુનો નાશ કરે છે. ત્યારબાદ ખંડુ જે વાયુ શરીરે ખરજ ઉત્પન્ન કરે છે તેની મુખ્ય દવા લીમડો છે, આપણે જાણીએ છીએ ખજવાળ માટે. તો 75 નંબરે પહોંચી ગયા છીએ આપણે. કંડુ જે વાયુ શરીરમાં ખજવાળ ઉત્પન્ન કરે, હવે હું એ થાય છું. ત્યારબાદ રસજ્ઞાતા, રસાજ્ઞતા, જે વાયુ રસાદી પદાર્થો નો સ્વાદ સમજવામાં આવતો નથી, તે આપણને પોતાના સ્વાદ ની ખબર નથી હોતી કે આમાં કયો રસ છે. જોકે અત્યારની રેસીપી હોય ઘણી બધી એવી થઈ ગઈ છે કે તુવેર ની દાળ ખાતા હોય તેમાં ખબર નથી પડતી કે આમાં એકલી તુવેર ની દાળ છે કે બીજું કઈ નાખેલું. ઘણી વખત દાળ ઘટશે ને ભાત ના ઓસામણ માંથી દાળ બનાવી છતાં આપણે વાહ ટેસ્ટી ટેસ્ટી કરીને તુવેર ની દાળ સમજીને ખાતા હોય. ત્યારબાદ 77 નંબર નો વાયુ એટલે શબ્દાજ્ઞતા, જે વાયુ થી કાને શબ્દ સંભળાય ની બધીરીયતા આવે એ વાયુ ની અંદર શબ્દાજ્ઞતા કહેવામાં આવે છે. એનો પછી નાનો શબ્દ બધીર કાને સંભળાતું નથી એવો શબ્દ પણ આપણે એનો પ્રયોગ કરતા હોય છે, જેની અંદર આપણને કાને શબ્દ સંભળાય નહીં. એમાં બે પ્રકાર હોય છે, એકમાં માણસ ધ્યાન દેરો એટલે કે એનું ધ્યાન ન હોય તો એને ન સંભળાય, પણ આપણી બાજુ એની નજર હોય તો આપણી હોઠ ની હિલચાલ થી અને અર્ધું સાંભળવાથી પોતે શબ્દ ને પકડી શકતો. ત્યારબાદ પ્રસુપ્તિ, પ્રસુપ્તિ જે વાયુ છે ચામડી પરના સ્પર્શ કરવા તથા સમજાતું અનસેન્સિટિવિટી સંપૂર્ણપણે આવતી હોય છે, જેમાં પિત્ત દૂષિત થવાથી સ્પર્શ નું જ્ઞાન ઓછું થતું હોય છે, એ પિત્ત ના પ્રકરણ માં આપેલું છે. ત્યારબાદ ગંધ જ્ઞાનત્વ, ગંધાજ્ઞત્વ જે વાયુ નો યોગ સુગંધ અને દુર્ગંધ નું જ્ઞાન થતું નથી, અને સુગંધ કેવી કે દુર્ગંધ કેવી, આ વાયુ બે, આ વાયુ છે એ હકીકતમાં આપણા બ્રેન સાથે સંકળાયેલો છે અને નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલો વાયુ છે, જેને કારણે આપણે આપણા મનથી નક્કી નથી કરી શકતા કે આને કયો શબ્દ વાપરવો. તે ગંધા જ્ઞાનત્વ વાયુ છે. અને ત્યારબાદ ઇતિશ્રી 80મો વાયુ દ્રષ્ટિશ્રી નો છે, એ વાયુના યોગે દ્રષ્ટિનો નાશ થાય, દ્રષ્ટિનો નાશ થાય. તેની અંદર મુખ્યત્વે બે પ્રકાર હોય, એક રેટિના ફાઉન્ડેશન ને કારણે, કીકીના કારણે. આપણા રેટિના ફાઉન્ડેશન એટલે આપણા દોડા, બે કાળો દોડો અને સફેદ દોડો, એનું જે ફાઉન્ડેશન ના વધારણ ને કારણે પણ થાય, અને એક જામર નામનો વાયુ ઉત્પન્ન થાય ત્યારે દ્રષ્ટિ ક્ષય થાય. ઓપ્ટિક નો બ્રેન સાથે સંકળાયેલો ગ્લુકોમા નામનો જે આપણો રોગ છે એની અંદર થી પણ દ્રષ્ટિ નો ક્ષય થતો હોય છે. તો સમયાંતરે આજે 50 વાયુ, જે 30 પછીના 50 વાયુ ને પૂર્ણ કરી 80 પ્રકારના વાયુ શરીરમાં કઈ કઈ જગ્યા ઉપર શું અસર કરે છે, એનું કાર્ય શું છે, તેના વિશે મારી અલ્પ બુદ્ધિ થી વાતો કરી છે. તો અહીંયા આપણે 80 પ્રકારના વાયુના ખાલી દ્રષ્ટિગોચર કરી છે. હજુ એક એક વાયુ થી શરીરના કયા ભાગમાં શું કામ થાય અને એની દવા શું, એના વિશેનું ધીમે 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 આગળના ભાગની અંદર આપણે સમજવાની કોશિશ કરશું. તો આજના વેબિનાર ને પૂર્ણ કરતા સર્વત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ માપિ નાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે બે વેબિનારમાં વાયુથી થતા 80 પ્રકારના રોગો વિશે, વાયુથી થતા તો આજે 50 પ્રકારના વાયુથી થતા રોગો વિશે માહિતી આપી. વાતો દર વિશે ખૂબ વિસ્તૃત માહિતી આપેલ છે ડૉક્ટર જૈન પુરોહિત સાહેબે, ખૂબ ખૂબ આભાર. સરસ પાછા સમજૂતી સહ આપ્યું છે, બરાબર દરેક શબ્દને સમજાવ્યો છે. તો કયા વાયુના દોષથી કયા પ્રકારનો રોગ થાય એના ઉપર પણ વિસ્તૃત માહિતી આપી છે. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ.